તમારું પરિવાર મારા પરિવારની જેમ પ્રોગ્રેસિવ હોય તો આ વિડીયો જોઈ શકો છો. માત્ર એક જ ગાળ છે પણ મજા બહુ આવશે. મારું સ્ટેન્ડઅપ કોમેડી સ્પેશિયલ જતી રેજેનો આ એક નાનકડો ભાગ જે લોકોએ બહુ વખાણ્યો છે એમને મજા પણ આવી છે, પણ તમે આખું સ્પેશિયલ જોઈ શકો છો ફ્રી ઓફ કોસ્ટ ઓન જોજો એપ. અમે લોકો ઓલમોસ્ટ બુટલેગરના કેસમાં જેલમાં જવાના હતા, તો બુટલેગર, તમને ખબર છે બુટલેગર એટલે શું? અચ્છા, જે લોકોને નથી ખબર, તમે લોકો સુખી ગુજરાતીઓ છો, અમે ગુજરાતના ગુજરાતીઓ દુખી, કારણ કે અમને લીગલી મળતું નથી. તો એક વખત અમે એટલી બધી બોટલો સાથે પકડાઈ ગયા હતા જેના કારણે અમને ઓલમોસ્ટ જેલ થઈ જવાની હતી, એની આ વાર્તા છે. હવે બેઝિકલી હું સંકિત, મારી એ ટાઈમે ગર્લફ્રેન્ડ હતી, હવે મારી વાઈફ છે વિદ્યા, અને ધવલ, અમે ચાર લોકો ગયા બરોડાથી નાસિક સુલા ફેસ્ટમાં. ત્યારે નવું નવું હતું સુલા ફેસ્ટ, એકદમ મજા આવે એવું. હા, અને અમે ગયા બરોડાથી નાસિક ઝેન એસ્ટીલોમાં, સીએનજી ઝેન એસ્ટીલો, નામ જ એવું છે કે તમે એસ્ટીલો. આ ગાડી કશે બી થોભાઈ જશે, આના ઉપર ભરોસો નથી. તો આ ગાડીમાં અમે સહસ લઈને બરોડાથી નાસિક છે ગયા ઓવરનાઇટ ડ્રાઈવ કરીને. હવે અમે પોતે તો ડ્રાઈવ ના કરી શકીએ કારણ કે બહુ જ યંગ હતા એ વખતે, 21-22 વર્ષના, એટલે અમે એક ડ્રાઈવર રાખ્યો. હવે અમારો રેગ્યુલર ડ્રાઈવર રજા પર હતો, એટલે એક મિત્રને ફોન કર્યો કે તારા ધ્યાનમાં કોઈ ડ્રાઈવર હોય તો કહેજે. તો એણે કીધું લાસ્ટ વીકે જ આના સાથે ટ્રીપ મારી લઈ જાઓ, સારો છે. તો એ ડ્રાઈવર અમારી સાથે આવ્યો, મસ્ત અમે 3 દિવસ તો એન્જોય કર્યું. વાઈન કેટલા લોકો પીએ છે અહીંયા? મેક સમ નોઈઝ. શેના માટે પીઓ છો ભાઈ તમે? પાછી એની પીવાની પદ્ધતિ હોય, આમ ટવલ કરવાનું, સૂંઘવાનું, સીપ મારવાની, પછી ખિસકોલી જેમ. આપણે તો વાઈન બાબી ચાલો ભાઈ. તો 3 દિવસ વાઈન બાઈન પીધી, ચડીએ નહીં, પાછા નીકળી રહ્યા હતા. હવે નીકળી રહ્યા હતા ને તો નાસિકમાં એક વાઈન શોપ દેખાય, તો સંકિતના ખોરાફાથી દિમાગમાં આઈડિયા, ચાલો ભાઈ ઉપાડીએ. તો ઉપાડતાની શરૂ કરી. વિદ્યાએ ત્યાંથી 3-4 બોટલો વાઈનની ઉપાડી, સંકિતે ત્યાંથી બી સિગ્નેચર જ ઉપાડી. ઉપાડતા ઉપાડતા ડ્રાઈવરે પણ 2 બોટલ ઉપાડી, ટોટલ થઈ ગઈ 14 બોટલો, 14 બોટલ્સ ઓફ આલ્કોહોલ. હવે તમે ઇમેજિન કરો, ઝેન એસ્ટીલો, સીએનજી, 5 લોકો, એમનો 3 દિવસનો સામાન, 14 બોટલો, 120 કિલોનો સંકિત. એસ્ટીલો નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ લેમ્બોર્ગિની જેવું થઈ ગયું. ત્યાંથી નીકળ્યા અમે, ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર ગાડી ઊભી રાખી, ઘરે ફોન કરીને કહી દીધું કે અમે થોડાક કલાકમાં આવી જઈશું, ચાઇની ચુસ્કી મારી અને પછી અમે સુઈ ગયા. ડ્રાઈવર ડ્રાઈવ કરી રહ્યો હતો, એકદમથી નવસારી ટોલ નાકા પર ગાડી સ્વર્વ થઈ, એટલે અમે ઉઠી. શું થયું? તો પેલા ડ્રાઈવર કીધું, સાહેબ પાછળ નાકાબંધી હતી, આપણે કટ મારીને ગળી લીધી. ગુટ ગુટ ગુટ, જવા દે જવા દે જવા દે. એકદમથી પાછળ સાયરન સંભળાયો અમને, બાજુમાં ગાડી 100 ની સ્પીડ પર, PCR વેન, અહીંયા મારી લબાકા લેવાની સ્ટાર્ટ. યુ નો વોટ લબાકા ઇઝ? ઇટ્સ ધ પ્રી સ્ટેજ ઓફ ફાટવી. જરીક જરીક આમ આમ થાય ને, સણકા મારે ને, એ થવા લાગ્યું. તો હવે 100 ની સ્પીડ પર PCR વેન માંથી કોન્સ્ટેબલ દંડો બહાર કાઢી કે ઉભી રાખ બાજુ પર. હવે હું કઈ રીતે સમજાવું પેલા કોન્સ્ટેબલને કે બ્રેક માર દીધી છે, 2 કિલોમીટર પછી મળીએ આપણે, થોભાશે આ ગાડી, થોભાશે, ચિંતા નથી. ગાડી માંડ માંડ થોભાઈ, આગળ PCR વેન ઉભી રહી. 2 મિનિટ સુધી PCR માંથી કોઈ ના નીકળે, આ બાજુથી અમે ના નીકળીએ. એકદમથી ડ્રાઈવર કહે, સાહેબ મને 1 મિનિટ આપો, હું આવું. કીધું આ ડ્રાઈવરમાં જ બધી ડેરિંગ છે. તો ડ્રાઈવર મળવા ગયો, PI સાથે વાત કરી રહ્યો છું, હું જોઈ રહ્યો છું દૂરથી વિન્ડશીલ્ડમાંથી. અને એકદમથી એ ટાઈમે કોન્સ્ટેબલ આ બાજુથી ઉતર્યો, મારી સાઈડનો દરવાજો ખોલ્યો, હું પાછળ બેઠો હતો. સંકિતના સીટ નીચેથી 3 બોટલ દારૂની કાઢીને કીધું, બહાર આવે એટલે અહીંયા મારી ફાટી. મેં કીધું સીટ આજે લેવાઈ ગયા, એટલે મેં સંકિતને પહેલાં જ ચેતવણી આપી દીધી. મેં કીધું, સંકિત તું બહાર ના નીકળીશ, તું કાંઈ બોલીશ ને તો 100% દંડો પડવાનો જ પાછળ. મને જવા દે, મને વાત કરવા દે, યોગ્ય લાગશે તો હું તમને બંનેને બોલાવીશ. તો હું બહાર નીકળ્યો. 21 વર્ષ તો મને નાભી સુધી બટન ખુલ્લા, ચડ્ડો પહેરેલો હતો, અને સસ્તા પુષ્પાની જેમ હું મારા મિત્ર વર્ગને બચાવવા ચાલ્યો.
કે તો આજે મારા મિત્રનો આમાંથી બહાર કાઢીશ. ત્યારે જ છે તો કોન્સ્ટેબલ પીઆઈને કહી રહ્યો છે, હું દૂરથી સાંભળી શકું છું. એ કોન્સ્ટેબલ પીઆઈને કહી રહ્યો છે, સાહેબ આ સિમરન ઓફ નીકળી ગયો, સિમરન ઓફ. સિમરન ઓફ કોને જોઈએ, ઓન જોઈએ ને સિમરન તો. તો હું પહોંચી રહ્યો હતો ત્યારે પેલા એ કીધું, સાહેબ સાથે જઈને વાત કરો. એટલે પછી આપણે લોકો ગુજરાતી, હું પણ પાક્કો ગુજરાતી, આમ તો અશુદ્ધ ગુજરાતી થોડું ઘણું, પણ જ્યારે પણ કોઈ નેગોશિએશન કરીએ આપણે તો હાવી થઈ જવાનું સામેવાળી પાર્ટી પર. અગર તમે પોચા પડ્યા નેગોશિએશન ડીલમાં તો તમારા ઉપર સામેવાળી પાર્ટી ચડી બેસે. એટલે હું એકદમ ફૂલ કોન્ફિડન્સમાં પીઆઈ સાહેબ સાથે વાત કરા ગયો. મેં કીધું, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ સર? અમે આજે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, જ્યારે મેં કીધું ને ત્યારે બીજી 9 બોટલો નીકળી રહી હતી. હવે આ વાત મલાડ હું તમને એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ વખતે જ્યારે આ મેં પ્રશ્ન પૂછ્યો એના 10 જ સેકન્ડમાં મેં મારા જીવનની સૌથી ઉત્કૃષ્ટ ગાળ સાંભળી. એટલા જ માટે આ ગાળ માટે મેં આ શો 18+ રાખ્યો છે, બાકી આ શો 16+ છે. મેં પીઆઈની આંખમાં આંખ નાખીને કીધું, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ સર? પીઆઈએ મારી આંખમાં આંખ નાખીને કીધું, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? એમ તને ખબર નહીં તો હું કર્યું. મેં કીધું, શું કર્યું સાહેબ? તે જીવતી કરોડી તારી ગાણમાં ખાલીશ. ઉજારી છૂટી ગઈ મારા અંદર, પરસેવો નીકળવા લાગ્યો. મેં કીધું, એક સેકન્ડ સર. 10 સેકન્ડ લાગી પોતાની જાતને રિકલેક્ટ કરતા. મેં સંકેત અને ધવલને ઈશારો કરીને બોલાયા, સર વન્સ મોર. વોટ અ ગાર્ડ સર. મેં નીચે ના મેં જોઉં, પૂંછડી આમાં મળી રહી હતી નીચે, આમ અજોડ વોટ ઉભા થઈ ગયા. સાચું કહું છું, વહીવટ ત્યાં પત્યો, બધી બોટલો એ ગઈ, વહીવટ પતાવ્યો, ત્યાંથી નીકળ્યા અમે. ઝેન એસ્ટીલોમાં બધા જ દિવેલ પીધેલા મૂળા, શેટર આપણે જેલ જતા જતા બચ્યા. અને હું એકદમ ઓસ્ટ્રાક. મેં કીધું, સમકીત શું ગાળ હતી નહીં યાર, વોટ અ ગાળ મેન, ધેર ઇઝ નો કમબેક ટુ ધીસ ગાળ. પછી એકદમથી ભરૂચ પર ગાડી પહોંચી જ રહી હતી, ત્યાં મેં સમકીતનો મેસેજ આવ્યો મને. એ વખતે SMS હતું, એ વખતે WhatsApp નહોતું. એને SMS પેકમાં મને SMS કર્યો કે મને એવું લાગે છે ડ્રાઈવરે ઇન્ફોર્મેશન આપી છે. એટલે પછી અમે ગાડી ભરૂચ પર ઊભી રાખી ચા પીવાના બહાને. પછી તો અમે ચર્ચા કરી, હા ને 3 દિવસથી આ ડ્રાઈવર આપણી સાથે બરાબર વાત નહોતો કરી રહ્યો. બે હા ને, એ તો જ્યારે પીઆઈ આપણને રોક્યો તો પહેલાં એ વાત કરવા ગયેલો, ગુજરાતમાં રશિયાની બોર્ડર પર કોઈના સાથે દૂર જઈને વાત બી કરી રહ્યો હતો. અને પોલીસને પાક્કી ખબર હોય તો જ આટલું ચેઝ કરે ને, એમને એમ થોડી આટલો પાછળ આવે. તો આ બધા ડોટ કનેક્ટ થયા. એટલે પછી અમે એનો નોકિયા ફોન 1100W એના હાથમાંથી જૂટવી લીધો અને લાસ્ટ ડાયલમાં જોયું તો સાહેબ 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 લખેલું. જેવું સાહેબને કોલ લગાવ્યો, પેલા ગરોડીવાળા સાહેબ જ નીકળ્યા. એટલે પછી મેં પેલી ગરોડી મારામાંથી કાઢી, એને CPR આપીને જીવતી કરી અને પછી પેલાની ગાંઠમાં નાખી. કેટલી અદભુત ગાઢ છે ને દીપ, વાળા ગાઢ યાર, આવી કોઈ ગાઢ બની જ નથી. કે તમે જુઓ બીજી બધી ગાઢ છે ને તમને મેન્ટલી ડિસ્ટર્બ કરે, આ એકમાત્ર ગાઢ છે જે તમને ફિઝિકલી ડિસ્ટર્બ કરે. જેવું સાહેબ કીધું ને જીવતી કરોડી તારી બંધ થઈ ગઈ એકદમ મારી, હું તો આવી મજા આવી દીપ. ખબર છે ઘરની અંદર આપણે જયારે હોઈએ આમ ભીત પર એક વખત ગરોડી દેખાય અને પછી આમ તેમ જોઈએ 15 સેકન્ડ પછી ઉપર જોઈએ ગરોડી ગાયબ. ક્યાં ગઈ એ ગરોડી દીપ? તમારા ઘરમાં પણ તમને ગરોડી ના જોઈતી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને સબસ્ક્રાઇબ કરેલું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરી દો અને આવી જ રીતે સ્ટેન્ડ અપ તમે એન્જોય કરશો આ મહિનામાં અલોંગ વિથ અ સ્કેચ વિચ ઇઝ કમિંગ વેરી સૂન. એન્જોય.